સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાહુભાઈ રાયકાએ એક વર્ષ પૂર્ણ કરતા તેમને કોંગ્રેસીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી, જેની પર કરીએ એક નજર. સુરત શહેર કોંગ્રેસના શહેર પ્રમુખ બાબુભાઈ રાયકાએ કોંગ્રેસના પ્રમુખ તરીકેનો એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને બીજા વર્ષનો પ્રારંભ કરતા કોંગ્રેસના અસત કલ્યાણી સહિત અનેકો લોકોએ ફૂલોના ગુલદસ્તા લઈને બાબુભાઈ રાયકાના નિવાસસ્થાને હાલ પહોંચી જવા પામ્યા હતા અને અભિનંદન આપ્યા હતા. તેમજ બાબુભાઈને તુમ આગે બઢો હમ તુમારે સાથેના ગગનભેદી નારો પણ ત્યાં લોકોએ કર્યા હતા. એક વર્ષ ઉપર મને થઈ ગયું પ્રમુખ તરીકે. સુરત શહેરની જવાબદારી કોંગ્રેસની મેં નિભાવી છે અને આવનાર દિવસોમાં પણ વધારે જવાબદારી કોંગ્રેસ પક્ષે મને સોંપી છે. ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ નજીક આવી ગઈ છે, એની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને એ પહેલાં અમે વોર્ડ વાઇઝ જે પણ કાર્યક્રમો કરવાના છે, અમારી જે વ્યવસ્થા પાર્ટીની ગોઠવવાની હોય એમાં અત્યારે 3 ટાયરમાં ચાલતો હતો એની જગ્યાએ 4 ટાયરમાં અમારું માળખું ઘટાડવાનું છે. ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ પ્રેસિડેન્ટ, સંયોજક એટલે કે સેક્ટર પ્રમુખ અને વોર્ડ પ્રમુખ એમ 3 ટાયર સિસ્ટમ ગોઠવવાના છીએ. એનો અમલ હવે પછી નજીકના દિવસોમાં કરવાના છીએ. બૂથ લેવલ સુધી જવાનું છે. વોર્ડ પ્રમુખ સંયોજકને સાથે રાખીને જે પણ કાર્યો કરવાના છે, જનમિત્રો બનાવવાના છે, સક્રિય સભ્યો બનાવવાના છે, ડિજિટલ મેમ્બરશીપ ડ્રાઈવ કરવાની છે, એના માટેની સંપૂર્ણ તૈયારીઓ ચાલુ કરી છે. પ્રદેશ કોંગ્રેસમાં અમારી ઉપરાછાપરી મિટિંગો થઈ અને ખૂબ જ ઝડપી કોંગ્રેસને મજબૂત બનાવવાની કામગીરી તો અમે કરી જ છે, પરંતુ કાર્યકરોની પણ જે બૂથ લેવલ સુધીની કામગીરીનું અમે રિવ્યૂ કરવાના છીએ અને જે 37 કોર્પોરેટરો છે અને 3 શિક્ષણ પરિષદના સભ્યો છે ચૂંટાયેલા છે એમનો પણ રિપોર્ટ કાર્ડ અમે તૈયાર કર્યો છે અને એમને પણ જવાબદારીઓ સોંપી દેવાના છે, એમનો પરફોર્મન્સ જોવાના છે અને આવનાર દિવસોમાં પાર્ટી જે પણ મને બીજા કામો સોંપશે એ હું નિભાવીશ. ને છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ પક્ષના એક સૈનિક તરીકે કામ કરી રહ્યો છું. વિરોધ પક્ષના નેતા તરીકે 10 વર્ષ થયો છું, કોર્પોરેટર તરીકે 10 વર્ષ થયો છું. છેલ્લા ઘણા સમયથી એક સતત કોંગ્રેસને નિરંતર કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા પછી વિધાનસભા હોય, લોકસભા હોય કે કોર્પોરેશનની ચૂંટણી દરેકમાં ખંતપૂર્વક મદદ મહેનત કરું છું અને દરેક કાર્યકરો સાથે મળી મળીને અમે કામ કરીએ છીએ. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યકરોને ચક્કો પણ આપવામાં આવશે, એમને મનાવવામાં પણ આવશે, પરંતુ પાર્ટીને કોઈ નુકસાન થાય એવું કામ કોઈ પણ કરશે, ઇવન કે હું પણ કરીશ તો નહીં ચાલવાનું. મારે એટલું જ કહેવું છે કે એક વર્ષ પહેલાં સુરત શહેર કાટનો તાજ હતો, પણ એક વર્ષ દરમિયાન અમારા શહેર કોંગ્રેસના જાબાઝ પ્રમુખ કે જે કામગીરી કરી છે વોર્ડની અંદર, વોર્ડ પ્રમુખથી લઈને વોર્ડના સભ્ય, બૂથથી સભ્યો બનાવી અને સંગઠન જે ઊભું કર્યું છે અને સંગઠનમાં પણ પાછા તમામ સમાજના લોકો, તમામ આખા દેશના જે પરપ્રાંતીય વિસ્તારના લોકો અને સુરતના તળ લોકો, સુરતના તળની સાથે તો છે જ, બાહુભાઈ પહેલાંથી કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે હતા, એ રહેતા એમનું વિસ્તાર અમરોલી કે ઉધના હતું, પણ કોટ વિસ્તારની માટે તો રાત્રે 2 વાગે ગરીબો માટે કામ કર્યું છે અને ઘણીવાર દોડ્યા છે. હું બી એમની સાથે કોર્પોરેટર તરીકે બી કામ કર્યું છે, અમારા નેતા હતા, છે અને રહેશે. પણ એક વર્ષથી કામગીરીને લઈને આજે કાંટો નહીં પણ આ ફૂલનો તાજ થઈ ગયો છે, સમજી લેજો તમે. આવનારા 8 મહિના અમારા માટે એ તૈયારી રહેશે કે સત્તા સુરત મહાનગરપાલિકાની અંદર પ્રાપ્ત કરવાનો મુખ્ય ધ્યેય ને લઈને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ આયોજિત કાર્યક્રમો સુરત મહાનગર તરફથી, સુરત શહેર કોંગ્રેસ તરફથી, હું એમ માનું છું કે છેલ્લા વર્ષોનો ઇતિહાસ રહેલો કોંગ્રેસ પક્ષે એટલા કાર્યક્રમોને આટલી મજબૂતાઈથી, આટલી ટીમની સાથે, આટલા કાર્યકરોની સાથે અને શહેરની જનતાની સાથે પોલીસોએ ધરપકડો બી કરી અને ગરીબો માટે પણ લડ્યા, વેપારીઓ માટે પણ લડ્યા, દલિતો માટે પણ લડ્યા અને લડાઈ ચાલુ જ છે. એની સાથે સાથે સંગઠન પણ ખૂબ સારું એવું જમાવ્યું છે અને એક વસ્તુ જોઈ મેં કે જે લોકોને હોદ્દાઓ આપ્યા હતા અને જે નિષ્ક્રિય હતા તેમને બહાર કરતાં પણ તેઓ ખચકાયા નથી, ખોટા કામ કરવાવાળાઓને પણ પક્ષમાંથી દૂર કરતા એવા પ્રમુખ આજે છેલ્લા 30 વર્ષથી હું કોંગ્રેસ પક્ષની સાથે NSY 10મા ધોરણથી મળતો જોડાયેલો છું, પણ કોઈ પણ ખોટું કામ કરે એને ઝટકાની અંદર પક્ષમાંથી સસ્પેન્ડ કર્યું હોય તો અમારા
પ્રમુખ શ્રી બાબુભાઈ રાયકાને સલામ કરીએ છીએ. અને નાનામાં નાના કાર્યકરો જોડે પણ મળીને વાત કરવી, નાનામાં નાના કાર્યકરોને પણ આવકાર આપવો, ખૂબ સરસ કામગીરી. એનું એક વર્ષ પૂર્ણ થયું છે, અમે તો રિપીટ થયા એમ બી ઘણા તો કહે છે, પણ અમે તો એક વર્ષ પૂર્ણ થયું. અમે તો આશા રાખીએ છીએ કે હવે શહેર કોંગ્રેસ સત્તામાં આવે, સંસદ અમારો આવે, ધારાસભ્ય અમારા આવે, સત્તા સ્ટેટમાં બને અને મહાનગરપાલિકા તો સાહેબ રહેશે. બાબુભાઈ રાયકા સાહેબ તો એમાં કોઈ મિનમેક નથી કે સત્તા કોર્પોરેશનની અંદર કોંગ્રેસની આવશે, આવશે ને આવશે. જય હિન્દ, જય ભારત. આમ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના કાર્યકાળ એક વર્ષ બાબુભાઈ રાયકાએ પૂર્ણ કરતા કોંગ્રેસમાં ખુશી બાબુજા પામી હતી. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G24 ન્યૂઝ.